મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગની અંદર સ્વાધ્યાય 9.1 નો દાખલા નંબર 11 ની વાત કરશું. તો મિત્રો, આપણે અગાઉ સ્વાધ્યાય 9.1ના 1-10 દાખલાના વિડીયો જોયા. તો આજે આપણે દાખલા નંબર 11ની વાત કરીએ. તો અહીંયા રકમમાં એવું લખ્યું છે, નહેરના એક કિનારા પર ટીવીનો ટાવર શિરોલંબ ઊભો કરવામાં આવેલ છે. તો અહીંયા નદીના કિનારા ઉપર છે, સોરી નહેરના કિનારા ઉપર, નહેરના કિનારા ઉપર એક આપણે અહીંયા શિરોલંબ ટાવર ઊભો કર્યો છે. ટાવરની સામેના બીજા કિનારા પર રહેલ એક બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 60 અંશ અને ટાવરના તળિયા અને નિરીક્ષણ બિંદુને જોડતી રેખા પર આવેલા અને નિરીક્ષણ બિંદુથી 20 મીટર દૂર બીજા એક બિંદુથી ટાવરને ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 અંશ છે. તો ટાવરની ઊંચાઈ અને નહેરની પહોળાઈ શોધો. તો રકમની અંદર આપણને જે વસ્તુ આપી છે એનો આપણે આકૃતિ પરથી સમજ મેળવીએ. તો એક પહેલાં ટાવર છે, અહીંયા મેં એબી નામનો જે રેડ કલરનો છે તે ટાવર દોર્યો છે. હવે શું કીધું, ટાવરની સામેના બીજા કિનારા પર રહેલ બિંદુ, તો ટાવર છે એની અંદર સામેના બીજા કિનારા એટલે અહીંયા નહેર છે. જો નહેરના એક કિનારા પર ટીવીનો ટાવર છે, નદી નહેર છે એની પર એક કિનારા પર ટાવર છે અને બીજા કિનારા ઉપર બિંદુ છે, એ બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 60 છે. એટલે આ ટાવર એક કિનારા પર ટાવર છે. અહીંયા બીજું બિંદુ સી છે, એ બીજા કિનારા પર છે. આ રીતનો પોળો હોય તો આ બાજુ ટાવર છે ને આ બાજુ છે એ સી બિંદુ, નિરીક્ષણ બિંદુ છે. તો ત્યાંથી નિરીક્ષણ કરીએ ટાવરની ટોચનું, તો ઉચ્છેદ કોણ છે એ 60 અંશનો છે. હવે આગળ એવું કીધું છે કે નિરીક્ષણ બિંદુથી તમારે 20 મીટર દૂર જવાનું, એટલે કે આપણે કિનારા પર ઊભી અને ટાવરની ટોચનું નિરીક્ષણ કર્યું, ત્યાંથી આપણે આગળ 20 મીટર જઈએ. તો અહીંથી આપણે ચાલીને 20 મીટર જઈએ એટલે અહીંયા ડી બિંદુ પહોંચીએ. ત્યાંથી આપણે ફરી ટાવરની ટોચનું નિરીક્ષણ કરવાનું છે, ત્યારે કેટલાનો ખૂણો બને છે, 60 અંશનો ખૂણો બને છે. તો આપણે ટાવરની ઊંચાઈ અને નહેરની પહોળાઈ શોધવાની છે. તો અહીંયા મિત્રો આપણે લખી શકીએ, અહીં એ બી બરાબર ટાવરની ઊંચાઈ બરાબર એચ મીટર આપણને આપી નથી, એટલે આપણે ટાવરની ઊંચાઈ છે એને આપણે એચ મીટર કહીએ. આગળ બીસી, તો અહીંયા ટાવર છે, અહીંયા અહીંયા નહેરનો બીજો કિનારો છે, એક કિનારા પર ટાવર છે અને બીજા કિનારા પર નહેર છે, એટલે બીસી શું થાય, તો કે બીસી નહેરની પહોળાઈ એ આપણને આપી નથી, એટલે આપણે ધારી લઈએ એક્સ મીટર. અહીંયા બીસી છે આપણને આપ્યું નથી એટલે આપણે એને કહી દઈએ એક્સ મીટર. તો નહેરની પહોળાઈ થઈ ગઈ એક્સ મીટર. હવે સી અને ડી, તો સી બિંદુ છે એ નદીના બીજા કિનાર બિંદુ છે અને આગળ આપણે ડી બિંદુએ 20 મીટર પહોંચીએ. સી અને ડી વચ્ચેનું અંતર 20 મીટર, એટલે આપણે લખી શકીએ સી ડી બરાબર 20 મીટર. તો સી છે આપણું નિરીક્ષણ બિંદુ છે બીજા કિનારાનું, ત્યાંથી આપણે ચાલીને ડી બિંદુએ 20 મીટરનું અંતર કાપીને ડી બિંદુએ પહોંચવાનું છે. તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ ગણતરીની. તો પહેલો ત્રિકોણ તમને દેખાય છે અહીંયા, એક જે આપણે એડ કરી દઈએ, ટોટલ બીડી 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 બરાબર આટલું બીસી વત્તા સીડી, એટલે બીસી પ્લસ સીડી. બીસી છે એક્સ મીટર અને આ છે 20 મીટર, તો બીડી આપણને મળી ગયા એક્સ વત્તા 20. હવે આપણે આગળ ગણતરી કરીએ. તો પહેલો ત્રિકોણ જે આપ્યો છે, ત્રિકોણ એબીસી
त्रिकोण ए बी सी। तो मित्रों अहीं तमने त्रिकोण आ ए आ बी अने सी, खूणो बी छे 90 छे अने खूणो सी 60 अंश छे। હવે મિત્રો આપણે અહીંયા ટાવરની ઊંચાઈ એટલે સામેની બાજુ અને નહેરની પહોળાઈ એટલે પાસેની બાજુ આપણને આપ્યું છે, તો સામેની બાજુ અને પાસેની બાજુનો ઉપયોગ કરવાનો હોય તો આપણે કયું સૂત્ર લગાડશું? ટેનનું। તો માટે ટેન થીટા બરાબર સાપા, માટે ટેન સાઠ। હવે અહીંયા ખૂણાની સામેની બાજુ તમે જોવો અહીંયા, તો આ ખૂણાની સામેની બાજુ એટલે એ બી, અને પાસેની બાજુ એટલે બી સી। ત્યાર પછી આપણે ટેન સાઠની કિંમત મૂકીએ, તો ટેન સાઠની કિંમત કોષ્ટક પરથી આપણને ખ્યાલ છે √3। એ બી એટલે આપણે ટાવરની ઊંચાઈ એચ, એ બી એટલે ટાવરની ઊંચાઈ, સામેની બાજુ એ બી છે, એ બી એટલે ટાવરની ઊંચાઈ, પાસેની બાજુ આપણે બી સી થઈ રહ્યું હતું એક્સ। ત્યારબાદ આપણે એક્સને સૂત્રનો કરતા બનાવીએ, અહીંયા છેદમાં છે અંશમાં આવશે અને આ અંશમાં છે નીચે આવશે, એટલે કે આ બીની અદલા બદલી થાય, આ છેદમાં છે અંશમાં જાય, અંશમાંથી આ છેદમાં આવશે, અદલા બદલી થાય, એટલે એક્સ બરાબર એચના છેદમાં √3। તો આ પણ એક મળશે એક્સવાળું પરિણામ, જેને આપણે સમીકરણ નંબર 1 કહીએ। ત્યાર પછી મિત્રો આપણે બીજો ત્રિકોણ લઈએ, તો બીજો ત્રિકોણ તમને બધાને ખ્યાલ છે એ બી ડી, આ એ બી અને ડી જે મોટો ત્રિકોણ છે એની આપણે વાત કરીએ। તો ત્રિકોણ એ બી ડી માટે ત્રિકોણ એ બી ડીની અંદર ખૂણો બી છે 90 અંશ અને ખૂણો ડી છે એ 30 અંશ। ફરી પાછું ખૂણાની સામેની બાજુ એટલે એ બી અને પાસેની બાજુ એટલે બી ડી, એમાં પણ ટેનનું સૂત્ર આપણે વાપરવું જોઈએ, ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ। મોટાભાગના દાખલામાં ટેનનું સૂત્ર જ આવશે, કારણ કે કર્ણોની જ્યાં જરૂરિયાત હોય તો ત્યાં સાઇન અને કોસનું સૂત્ર લગાડશું। તો ટેન 30 ખૂણાની સામેની બાજુ, તો આ ખૂણો 30 છે એની સામેની બાજુ એટલે એ બી થાય, ખૂણાની પાસેની બાજુ, ખૂણાની પાસેની બાજુ એટલે આ ટોટલ, આ કારણ કે આપણે એને કાઢી નાખીએ એટલે ત્રિકોણ એ બી ડી થાય, તો પાસેની બાજુ એટલે બી ડી। ત્યારબાદ આપણે અહીંયા 10 30ની કિંમત મૂકીએ, તો એકના છેદમાં √3, એ બી એટલે એચ અને બી ડી આપણે મેળવું હતું અહીંયા x = 20। ત્યાર પછી આપણે ચોકડી ગુણાકાર કરીએ, આનો આની સાથે ગુણાકાર, આનો આની સાથે ગુણાકાર, એટલે કે આ બીનો ગુણાકાર કરવાનો થાય, આ બીનો ગુણાકાર કરશું, તો x + 20નો x સાથે ગુણાકાર કરો એટલે x + 20 = આ બંનેનો ગુણાકાર √3 × h એટલે √3h। ત્યાર પછી આપણે એક્સને સૂત્રનો કરતા બનાવી નાખીએ, એક્સ બરાબર √3h - 20, અને આપણે સમીકરણ નંબર 2 કહીએ। હવે મિત્રો જો સમીકરણ 1 ઉપરથી આપણે એક્સની કિંમત અહીંયા લખી શકીએ, તો અહીંયા આપણે એક્સની કિંમત મૂકી દઈએ સમીકરણ 2માં, એક્સની કિંમત મૂકતા, તો સમીકરણ 2માં એક્સની કિંમત અહીંયા આપણી પાસે છે તૈયાર, એચના છેદમાં √3, અહીંયા √3h - 20 આપણે આ છેદમાં છે એને આપણે અહીંયા ગુણાકારમાં મોકલી દઈએ, તો એચ બરાબર
आ छेद में गुणाकार था है एटले रूट थ्री गुणा रूट थ्री। मित्रों तमने ख्याल छे अगाउ घणी वक्त समझाई दीधुं छे रूट थ्री गुणा रूट थ्री एटले थ्री, आ बेनो गुणाकार रूट थ्री गुणा रूट थ्री एटले थ्री माइनस आनी साथ गुणाकार वीस गुणा रूट थ्री वीस रूट थ्री। त्यार पछी वीस रूट थ्री ना बाजू ना एच ने पहली बाजू जावा दीए एटले वीस रूट थ्री अहीं थ्री एच माइनस एच आ माइनस वीस रूट थ्री ने आ बाजू लीधे प्लस थे आ प्लस एच ने पहली बाजू जावा दीधे माइनस थे माटे वीस रूट थ्री थ्री एच मांथी एक एच जाए एटले के थ्री मांथी वन बाद करो एटले टू एच। एच ने सूत्रों करता बनाए माटे एच बराबर वीस रूट थ्री अपॉन टू एट के छेद में बे। त्यार पछी आपणे छेद उड़ाड़िए तो अँ दस बे वीस बे बे कैंसल माटे एच बराबर दस रूट थ्री आपने एक जवाब मिलो। एच बराबर दस रूट थ्री एट एच कोण तो टावर की ऊंचाई। त्यार पछी आपणे अँ नहर की पहोड़ाई गोतवी छे समीकरण एक में किंमत मूकीए हवे एक्स बराबर एच ना छेद में रूट थ्री एक्स बराबर एच ना छेद में रूट थ्री समीकरण एक पर थी माटे एक्स बराबर एच नी जगह अपने ऊपर जवाब मिलो एच नी जगह दस रूट थ्री छेद में रूट थ्री अहीं रूट थ्री कैंसल माटे एक्स बराबर दस मीटर। तो मित्रों अपने बे जवाब पूछा था पेलो प्रश्न तो अँ टावर की ऊंचाई तो टावर की ऊंचाई अपने मड़ी दस रूट थ्री। त्यार पछी अपने बीजो प्रश्न पूछो तो नहर की पहोड़ाई तो नहर की पहोड़ाई मड़ी दस मीटर तो अपने अँ नीचे लखीए टावर की ऊंचाई दस रूट थ्री मीटर अने नहर की पहोड़ाई दस मीटर। तो आ मित्रों आपणो तो दस अग्यारमो दाखलो तो एनी अंदर बहु कई गणतरी खास एवी बधी छे आपणे आगळना दाखला मुजबनी छे एना जेवी छे। तो गणतरी अंदर आपणे जोईए तो टावर की ऊंचाई आपणे एच धारी लेवानी छे नहर की पहोड़ाई छे एक्स मीटर आपणे धारी लीधी। त्यार पछी सी डी छे ए वीस आप्युं छे बी डी एटले के बी सी वत्ता सी डी एटले एक्स वत्ता वीस तो आ टोटल आ रीतनो एक्स वत्ता वीस थाय। त्यार पछी आपणे पेलो त्रिकोण लेवू ए बी सी तो त्रिकोण ए बी सी में टेन नू सूत्र सामेनी बाजू छेदमा पासेनी बाजू ए सूत्र पर अपने एक्स की किंमत मळशे। त्यार पछी आपणे मोटो त्रिकोण लई अने त्रिकोण ए बी डी कहेवानुं छे एमां पण टेन नू सूत्र लई अने एक्स की किंमत मळशे आ एक्स की किंमत मूकीने सादरूप देवानुं एटले एच मळशे दस रूट थ्री। त्यार पछी फरी पाछो समीकरण एकमां एच की किंमत मूकीए एटले नहेरनी पहोळाई मळशे।